આજે ગુજરાતના મોડેલની ચર્ચા ચાલે છે ચાહે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય ગુજરાતના લોકો દેશની સામે એક બહેતરીન મોડલ પ્રસ્તુત કરી રહ્યા છે આજ ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં ખૂબ આગળ છે આજે ગુજરાત પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં દેશમાં નંબર એક છે આજ ગુજરાત એક્સપોર્ટના મામલે દેશમાં નંબર એક છે આજે ગુજરાત લોજિસ્ટિક પરફોર્મન્સમાં નંબર એક છે આજે ગુજરાત નમક ઉત્પાદન મીઠાના ઉત્પાદનમાં દેશમાં નંબર એક છે આજે ગુજરાત રૂપટોપ સોલાર પાવર જનરેશનમાં દેશમાં નંબર આજે ગુજરાત દુનિયાના સૌથી મોટા સોલર હાઈબ્રિડ પાર્ક બનાવી રહ્યો છે આજ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે આજે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે આજે પૂરી દુનિયામાં સૌથી વધારે હીરા અગર ક્યાંય પોલીસ થતા હોય તો આપણે ત્યાં થાય છે આજે હિન્દુસ્તાનની અંદર લેબ ગ્રોન ડાયમંડ એમાં ગુજરાત લીડ કરી રહ્યું છે આજે આઝાદીના અમૃતકાળમાં ભારતને નવી ઉંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યું છે અને પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે અહીંયા ગુજરાતમાં અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અને દિલ્હીમાં આપનો આ સેવક ગુજરાતમાં આ ડબલ ઇન્જિનનો પાવર જોવા મળે છે અને ગુજરાતે આ દરેક અવસરનો લાભ ઉઠાવવાનો છે ભાઈ અને બહુ સુખદ સંયોગ છે કે ગુજરાતમાં જ્યારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનું ગઈકાલે પહેલું મતદાન હતું એ જ વખતે ભારત જી ટ્વેન્ટીના દેશોના સમૂહનું નેતૃત્વ સંભાળી રહ્યું છે આ જી ટ્વેન્ટી દેશો એટલે દુનિયાની પંચોતેર ટકા નું સંચાલન જે લોકો કરે છે એવા દેશો છે એના મુખિયા તરીકે હવે ભારતને તક મળી છે અને ગુજરાત માટે પણ એક મોટો મોકો છે ભાઈ